विरल मेहता अपनी साथे जोड़ाई गया छे। विरल भाई, वीटीवी न्यूज में आपनो स्वागत छे। सौथी पहला तो जे अत्यारनी स्थिति छे ने महत्वपूर्ण समाचार मळी रह्या छे तेने लईने आपनी पहला प्रतिक्रिया, कारण के असरो कई कई छे ते पण जाणीए ने कारणो क्या छे तेना पर पण नजर करिए। जी, खास करीने जोवा जाय तो अत्यार सुधी में जे पण मोटा आईपीओ आव्या छे ए बधा आईपीओ में जे 10,000 करोड़ थी उपरना, जेम के एसबीआई कार्ड छे, एलआईसी छे, एलआईसी तो सौथी मोटो आईपीओ कही शकाय के जे 20,000 करोड़ नो, आ बधा आईपीओ में एक खास जोवा मळी छे पेटर्न के ए मोटा भागे नीचे खुले छे, एटले के जे प्राइस बेन्ड होय एनाथी डिस्काउंट में ओपन थाय छे। एलआईसी जे पब्लिक ने आफ्टर डिस्काउंट 904 में पड्यो तो ए 860 में ओपन थयो, ज्यारे रोकाण करवानी आशा एलआईसी थी बहु मोटी हती, कारण के आमां गवर्नमेंट नुं पोतानुं डायरेक्टली इन्वोल्वमेंट हतुं। एटले क्या कारणों जवाबदार लगी रहा है विरल भाई, कारण के कहवाय के रोकाणकारों से तमने आशा थी, पहला मूल्यांकन करवामां आव्युं तो आकर्षक लाग्युं, परंतु आजना दिवस में क्यांक रोकाणकारों निराश थया छे। जी, 100% रोकाणकारो निराश थया छे, पण खास कारण आपणे जोवा जाईए तो कोई पण आईपीओ जे सारा खुले छे ने एनुं जे आईपीओ नी साइज, एटले आईपीओ नी जे साइज 10,000 करोड़ थी नीचेना जे आईपीओ होय छे एमां शुं थाय छे के एलॉटमेंट बधाने नथी मळतुं। એટલે ફોર એન એક્ઝામ્પલ એમ કહીએ કે સપોઝ 10 લાખ શેર આપવાના છે અને સામે એપ્લિકેશન થઈ છે 30 લાખ 50 લાખ શેરની, તો બધાને એલોટમેન્ટ નથી મળતું, એટલે એ લોકો સેકન્ડરી માર્કેટમાં ફરીથી જ્યારે લિસ્ટિંગ વખતે બાઇંગ કરવા આવે છે। જ્યારે આમાં કેવું છે કે આમાં આઈપીઓની સાઇઝ મોટી હોવાના કારણે ઓલમોસ્ટ સારું એવું એલોટમેન્ટ બધાને મળ્યું છે, એટલે સેકન્ડરી માર્કેટમાં લિસ્ટિંગ પછી જે બાયર હોવા જોઈએ એ બાયર એટલા નથી, એના કારણે આઈપીઓ નો જે લિસ્ટિંગ છે એ નીચે ખુલ્યું છે। અને સાથે સાથે પાછલા દિવસોમાં આપણે માર્કેટની જે પરિસ્થિતિ જોઈ કે માર્કેટ જે ઘટાડો આપ્યો ઓલમોસ્ટ ઉપરના લેવલથી તમે જોવો તો 4-5% વધારેનો ઘટાડો આપી દીધો છે એના કારણે, અને ફેડના જે રેટ વધીને આવ્યા ને આપણો જે મોંઘવારી દર વધીને આવ્યો એ પણ એક ઇફેક્ટિવ વસ્તુ છે આમાં। વિરલભાઈ, ખાસ કરીને જે વાત કરીએ કે જે સબસ્ક્રાઇબ થયો છે ઇશ્યુ 2.95 ગણો, તેને લઈને જે પ્રતિસાદ છે તે તો કહી શકાય રોકાણકારો તરફથી સારો મળ્યો છે, પરંતુ આગળ હવે માર્કેટની સ્થિતિ કેવી રહેશે? અત્યારે ઘટાડાની સાથે ખુલ્યો છે અને ખરાબ શરૂઆત થઈ છે, આગળની સ્થિતિ કેવી? જી, આ એલઆઈસી એવી વસ્તુ છે કે જેમાં આગળની સ્થિતિમાં કોઈ જે લોંગ ટર્મ માટે, એટલે જે રીતે તમે એફડીમાં ઇન્વેસ્ટ કરતા હોય એવી રીતના આવનારા દિવસોમાં તમે એવું એક્સપેક્ટ કરતા હોય કે મિનિમમ 2-3 વર્ષનો પીરિયડ લઈને ચાલતા હોય તો એલઆઈસી તમે ઇન્વેસ્ટ કરી શકાય, આ ભાવે પણ નવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય, પણ એ લોંગ ટર્મે છે। આમાં બે બેનિફિટ મળી શકે એક દર્શકોને, એક તો ડિવિડન્ડ મળી શકે, ગવર્મેન્ટની જે મોટાભાગની સ્ક્રિપ્ટ છે એમાં ડિવિડન્ડ સારું એવું મળી શકે, એવરેજ એવું માની શકાય કે મોટાભાગની સ્ક્રિપ્ટમાં 3%થી લઈને વાર્ષિક 10% સુધીના ડિવિડન્ડ મળતા હોય છે, ડિવિડન્ડ માટે સારો છે અને લોંગ ટર્મ માટે પણ સારો છે। એનું કારણ છે કે ઇન્સ્યોરન્સ સેક્ટર જે છે એ અત્યારે ગ્રોથ મેકિંગ છે, કારણ કે આ કોરોના પછી ઇન્સ્યોરન્સમાં પબ્લિક બહુ અવેર થઈ ગઈ છે, એટલે લોંગ ટર્મ માટે ઘણો સારો છે કહી શકાય। લાગી રહ્યું છે વિરલભાઈ કે ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થવાની શક્યતા રહેલી છે? હા, એ અંદાજો હતો જ કે ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થઈ શકે એવી શક્યતા હતી જ, કારણ કે જે રીતે આઈપીઓ પત્યા પછી ને આઈપીઓના સમયમાં જે રીતે માર્કેટ ડાઉન ગયું છે, ઘણા બધા એના જે રીઝન છે, મોંઘવારી દર છે, પછી આપણે વ્યાજદર જે વધારો આવ્યો ભારતમાં બધી લોન્સમાં ને એમાં, એના કારણે પણ ઇફેક્ટ થઈ છે, એટલે એના કારણે શું છે કે જે એચએનઆઈ ઇન્વેસ્ટર હોય એનું ઇન્વેસ્ટમેન્ટ એટલું ન આવે, એ રીઝનથી આ નીચે લિસ્ટિંગ થઈ છે। વિરલભાઈ, ઓવરઓલ શેર માર્કેટની વાત કરીએ તો જે ક્યાંક ને ક્યાંક અનેક વૈશ્વિક કારણો પણ જવાબદાર રહ્યા છે, શું લાગી રહ્યું છે અત્યારની જે પ્રકારે શેર માર્કેટની સ્થિતિ છે આગામી સમયમાં કયા કયા કારણોને લીધે કેવી રહી શકે છે? જી, અત્યારે જે છે વોલેટાઇલ રહી શકે આગામી દિવસોમાં જ, એનું કારણ છે કે આગામી દિવસોમાં વોલેટાઇલ રહેવાનું મેઇન રીઝન એ છે કે જ્યાં સુધી આપણો ઇન્ફ્લેશન કાબૂમાં ન આવે ત્યાં સુધી આરબીઆઈ રિઝર્વ બેન્કે વ્યાજદરમાં વધારો કરવો પડશે, 0.25 બેઝિસ કે આવનારા દિવસોમાં 0.50 બેઝિસ સુધીનો ઇન ફ્યુચરમાં વધારો કરવો પડશે, જેની ઇફેક્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે માર્કેટમાં પડશે, અને આના લીધે માર્કેટ હજી વોલેટાઇલ રહી શકે અને થોડું નીચે જવાની શક્યતા પણ કહી શકાય। એટલે જેમને લાંબા ટાઈમ માટે રોકાણ કરવું છે એમણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો દરેક નીચેના ભાવમાં બહુ સારી તક છે। ફોર એન એક્ઝામ્પલ, તમારે 100 રૂપિયા ઇન્વેસ્ટ કરવું હોય તો દરેક ઘટાડે 25-25 રૂપિયા ઇન્વેસ્ટ કરી શકાય, મ્યુચ્યુઅલ ફંડમાં પણ આ સમયે ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરવું જોઈએ, કારણ કે જનરલી બધા માર્કેટ જ્યારે અપ હોય છે તેજી હોય છે ત્યારે ઇન્વેસ્ટ કરવા આવે, ખરેખર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનો સાચો ટાઈમ જે છે એ જ્યારે જ્યારે માર્કેટ ઘટે ત્યારે તમે ઇન્વેસ્ટ કરો તો તમને એનું સારું વળતર મળી શકે છે। વિરલભાઈ, એક સમય એવો હતો કે ગ્રે માર્કેટ પ્રીમિયમ છે તે 92 પ્રીમિયમની સાથે ટ્રેડ થઈ રહ્યો હતો અને અત્યારે ક્યાંક 20 રૂપિયાને નેગેટિવમાં ટ્રેડ થઈ રહ્યો છે, એટલે હજુ પણ રોકાણકારોની આશા ખરી?
જી જે ગ્રે માર્કેટ પ્રીમિયમ છે એ લિસ્ટિંગ સુધી જનરલી રહે છે, એટલે એમાં ઉપરથી નીચે ઘણું આવ્યું છે. પણ આવનારા દિવસોમાં જે લિસ્ટિંગ થયા પછી એલઆઈસીનું આજે એક એવી આશા રાખી શકીએ કે જે ભાવે આપ્યો છે એ ભાવ તો એકવાર આજે આવી ગયો છે, પણ આવનારા દિવસોમાં અહીંયાથી 5-10% નો એલઆઈસીમાં વધારો જોવા મળી શકે એમ છે. બિલકુલ વિરલભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો શેર માર્કેટ અને એલઆઈસી આઈપીઓનું જે લિસ્ટિંગ થયું છે તેને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર તો મળી.